आर्थिक समस्याओ पड़कारो अने तेनी बे बाबतो गरीबी अने बेरोजगारी। सामान्य रीते बाळको आपणे ए वातने ध्यानमां अहींया राखीशुं के आर्थिक समस्या शुं छे। तो हेडिंग जे मथाळुं छे, शीर्षक जे छे, एने समजवानो प्रयत्न करशुं। आर्थिक दृष्टिए आपणी पासे एक नाणाकीय समस्या जे सर्जाय, એવી એક સમસ્યા, એવો એક પડકાર, અને તે કઈ બાબતમાંથી ઉદ્ભવે છે? તો અહીં બે ઓપ્શન આપણને આપવામાં આવે છે, ગરીબી અને બેરોજગારી। હવે સિમ્પલ વસ્તુ અંદર આવશે ટોપિકની અંદર ત્યારે આપણે એને સમજીશું કે ગરીબી અને બેરોજગારી એક સિક્કાની બે બાજુ સમાન છે। એટલે આ શીર્ષક આપણે સમજી શકશું, ગરીબી અને બેરોજગારી કેવી છે? તો એક સિક્કાની બે બાજુ, ખાસ ધ્યાન આપશો કેમ એક સિક્કાની બે બાજુ છે। તો સ્પષ્ટ છે કે જ્યાં ગરીબ લોકો હશે ત્યાં બેરોજગારી હોવાની, અને જ્યાં બેરોજગારી હશે ત્યાં ગરીબી હોવાની। એટલા માટે એને એક સિક્કાની બે બાજુ સમાન કહે છે। હવે ટોપિક સમજવા માટે થોડુંક ખૂબ વિચારીને, ખૂબ સમજદારી પૂર્વક, માત્ર વિડીયો જોવાથી આ ટોપિક તમારા મગજમાં ઉતરશે નહીં બાળકો। એના માટે તમારે પ્રિપેરેશન કરવું પડશે, એને વિચારવું પડશે, એક બે મોટા નાના સવાલો તૈયાર કરીને વિચારવું પડશે, અને ત્યાર પછી એનું રાઇટિંગ પ્રેક્ટિસ પણ જરૂરી બનશે। કારણ કે ટોપિક ઘણું લાંબુ પણ છે અને થોડુંક આંકડાકીય માહિતીને અનુસંધાનમાં રહીને લેવામાં આવ્યું છે। એટલા માટે બને ત્યાં સુધી એને ઓછું વાંચો, વ્યવસ્થિત પદ્ધતિસર સમજવાનું કામ કરો અને તૈયારી કરો, તો જ આપણે એની પકડમાં રહીશું, નહીં તો નહીં રહેવાશું। એટલે ધ્યાનપૂર્વક આ ચેપ્ટરને ભણવાનો પ્રયત્ન કરશું। સમજે બાળકો, ભારતીય અર્થતંત્રમાં કેટલાક ગંભીર અને જટિલ, ગંભીર એટલે જેની પાછળ વિચારવું પડે, બીજી બાબત જટિલ એટલે કે જેનો એક ચોક્કસ નિર્ણય, એક નિર્ણયાત્મક ખ્યાલ આપણે કદાચ લાવી ન શકીએ તેવું, અને સામાજિક સમસ્યાઓ એની સાથે સમાજમાં રહીને જીવીએ છીએ એટલે સામાજિક પ્રસંગો પણ એની સાથે શું થયેલા હોય છે, જોડાયેલા હોય છે। જેમ કે પૈસાની તંગી વધવી, સમસ્યાઓ વધવી, કોઈ પણ સામાજિક પ્રસંગ ઉદ્ભવવો, અને એની સાથે આ બધી સમસ્યાઓ શું થયેલી છે, જોડાયેલી છે। વસ્તી વધારો, સીધી વસ્તુ છે કે ભાઈ વસ્તીમાં શું થશે, વધારો, વસ્તીમાં વધારો થશે એટલે સામે અનાજ, પોશાક, રહેઠાણ, ખોરાક, તમામ પ્રકારની ચીજ વસ્તુઓમાં શું થશે, વધારો થવો જોઈએ। જેમ વધતી વસ્તી જતી હશે, જેમ જેમ વસ્તીમાં વધારો થતો રહેશે, તેમ તેમ તમામ ચીજ વસ્તુની એકંદરે શું થશે, તંગી સર્જાશે, જો એના પુરવઠામાં ન આવતી હોય તો। ભાવ વધારો, અચાનક જ ભાવમાં વધારો થઈ જવો, દાખલા તરીકે સિમ્પલ વસ્તુ લો, એક ફોર એક્ઝામ્પલ કે હાલમાં ડુંગળીનો ભાવ વધે છે, તો ગરીબો માટે શું છે, તો એકદમ નજીકનું ખાદ્ય વસ્તુ બની રહે છે, કસ્તુરી જે કહી શકાય, તો એ સીધો ભારણ એના ઉપર પડે છે, ભાવ વધારા ઉપર। એટલે નાણાંની તંગી ત્યાં ને ત્યાં શું થાય છે બાળકો, ઉદ્ભવે છે। કાળું નાણું, પૈસાનું ચોક્કસ લેવડ દેવડ જે થાય છે એ માધ્યમ દ્વારા નથી થતું, અથવા તો બધા લોકો સુધી નથી પહોંચતું, જે લોકો પાસે વધુ પૈસા આવે છે એની પાસે જ જાય છે, જે ગરીબો છે એની પાસે જતું નથી, અને એવી પરિસ્થિતિનું સર્જન થાય છે જેને ટૂંકમાં આપણે કાળું નાણું કે કાળું ધન તરીકે ઓળખીએ છીએ। આ વસ્તુને સમજવા માટે આપણે જેવી રીતે ટેક્સ ભરીએ છીએ, દાખલા તરીકે આપણી પાસે કરોડો રૂપિયા હોય, પણ કરોડો રૂપિયા માટે છે એના માટે ટેક્સ ભરીએ છીએ, જે આપણે કે જે ધનિક વર્ગ છે એ ભરવા માટે સક્ષમ નથી, એવું હોતું નથી, પણ એ ઈચ્છા નથી ધરાવતો, તો એવા પ્રકારની બેનામી રકમ જેને કહેવાય તેને કાળું નાણું કહી શકાય, જેની સામાન્ય વ્યાખ્યા આવે છે તે સમયે આપણે એને ડિટેલમાં સમજીશું। ગરીબી અને બેકારી, સીધી વાત થઈ કે બેરોજગારી એ જ બેકારી, જ્યાં બેકાર છે ત્યાં શું છે, ગરીબ છે, અને જ્યાં ગરીબ છે ત્યાં બેરોજગાર છે, બેકાર છે। આ રીતે
ભૂખમરો, ભ્રષ્ટાચાર, હવે તંગી સર્જાશે, અનાજની તંગી સર્જાય, પૈસાની તંગી સર્જાય, એટલે ત્યાં ભૂખમરો સર્જાશે અને ત્યાં ભ્રષ્ટ નીતિ ધીરે ધીરે વધતી જશે. આતંકવાદ વગેરેનો સમાવેશ થાય છે અને ધીરે ધીરે આવા સંજોગોને કારણે માણસ અલગ દિશા તરફ કે ખોટી રીત રસમો તરફ શું થાય છે, વળે છે. જેમના મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, એટલે આપણી ભાષાની આર્થિક સમસ્યામાં શું આવ્યું, તો ગરીબી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ભાવ વધારો, એની સાથે વસ્તી વધારો જેવી પરિસ્થિતિને ધ્યાનમાં લીધી છે. પણ આ ટોપિકને ધ્યાનમાં લઈને આપણે માત્ર ને માત્ર શું ભણીશું, તો ગરીબી અને બેરોજગારીને ભણીશું. આ થઈ ચેપ્ટર નંબર 17 જે છે એની પ્રસ્તાવના, કે ભાઈ ગરીબી શું છે અને બેરોજગારી શું છે, કઈ રીતે ઉદ્ભવે છે, કઈ રીતે એ સર્જાય છે, એના સંદર્ભમાં અહીં કહેવામાં આવ્યું છે. તો સમજીશું ગરીબી અને બેરોજગારી, એટલે બે બાબતને લઈને આપણે સમજવાનું થાય છે. હવે બધા ટોપિકને ધ્યાનમાં રાખીને ગરીબી શું છે એ તરફ આપણે આગળ વધીએ. ગરીબી કોને કહી શકાય, તો ગરીબીને સામાન્ય રીતે સમજવાનું છે. પહેલા તમને જણાવી દઉં બાળકો એ વાતની કે ગરીબીને આપણે 3 ભાગની રીતે સમજીએ છીએ. પહેલા તો જે તમામ ચીજ વસ્તુઓ પ્રાપ્ત થતી હોય પણ સામાન્ય રીતે એ કેવો કહી શકાય, ઓછો ગરીબ કહેવાય. એક વર્ગ એવો આવશે કે જે મધ્યમ વર્ગનો ગરીબ કહેવાશે, અને ત્રીજો વર્ગ એવો આવશે જે અત્યોદય ગરીબ કહેવાય, દારૂણ ગરીબ કહેવાય, કે જેની પાસે તમામ ચીજ વસ્તુઓ મેળવવા માટે શું કરવું પડે છે, સંઘર્ષ કરવો પડે છે. એવો એક પ્રશ્ન આમની સાથે જોડાયેલો છે. સમજો, સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે, ખાસ ધ્યાન આપજો, મોટા ભાગનો વર્ગ સમાજનો, મોટા ભાગનો વર્ગ કેવો છે, તો મોટા ભાગનો જે વર્ગ છે એ ગરીબીમાંથી પસાર થાય જ છે. આમ નથી કહેતા કે દરેક લોકો ધનિક છે, પણ જે ધનિક છે એ મોટા ભાગના વર્ગની રીતે આ સમસ્યાનો સામનો કરતો નથી. પણ મોટા ભાગનો વર્ગ તો શું કરે છે, આ ગરીબીમાંથી પસાર થાય જ છે. મૂળભૂત અને પાયાની જરૂરિયાતો, મૂળભૂત આપણને ખ્યાલ છે, મૂળભૂત અને પાયાની, મૂળભૂત અને પાયાની મતલબ શું કે આપણને જીવન જીવવા માટે જે ચીજ વસ્તુની જરૂર છે એવી ચીજ વસ્તુઓ જે છે તેના ઉપર શું કરવામાં આવે છે કે તેની શું અસર થાય છે, તો તે મળવાપાત્ર સરળતાથી મળતી નથી, ઉલટાનો એનો શું કરવો પડે છે, સંઘર્ષ કરવો પડે છે. અન્ન, અનાજ, વસ્ત્ર, પોષક, ખોરાક, ખાદ્ય સામગ્રી જે છે, અને તેની સાથે સાથે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ, શિક્ષણની સાથે આરોગ્ય, આપણે તંદુરસ્ત જ્યાં સુધી ન રહીશું ત્યાં સુધી જીવનના કે સમાજમાં એક તંદુરસ્ત સમાજ કે બનાવી ન શકીએ. એટલે વ્યક્તિ પહેલાં તો શું હોવો જોઈએ, તંદુરસ્ત હોવો જોઈએ, એટલે આરોગ્યપ્રદ બાબતો પ્રાપ્ત થતી હોવી જોઈએ. આમ ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછા માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને, એનો મતલબ શું થયો કે પાયાની જે વસ્તુઓ છે ખોરાક, પોષાક, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, આ બધું પાયાની બાબતો દરેક લોકો સુધી પહોંચતું હોવું જોઈએ. અને ન્યૂનતમ માત્રામાં, ન્યૂનતમ, ન્યૂનતમનો મતલબ શું થાય, ઓછામાં ઓછી, ઓછામાં ઓછી માત્રામાં તે પ્રાપ્ત થતું હોવું જોઈએ. અને ન થાય તો એ ગરીબીની, ચોક્કસ દારૂણ ગરીબીની વ્યાખ્યામાં બાળકો આવી શકે. એવી એક પરિસ્થિતિ જ્યારે સર્જાય છે, ભોગવવાથી વંચિત રહીને જીવન જીવવાનું તો હોય, ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ, અહીંયા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે મૂળભૂત પાયાની જરૂરિયાતો છે તે બાળકો ઓછામાં ઓછી ન્યૂનતમ ચીજ વસ્તુઓ લોકો સુધી પહોંચવી જ જોઈએ. અને જે વર્ગ, જે સમાજ, જે કુટુંબ, જે વ્યક્તિ સુધી ન પહોંચે તો તે દારૂણ ગરીબી તરીકે ઓળખી શકાશે, દારૂણ અથવા વ્યાપક, ખાસ ધ્યાન રાખજો, દારૂણ અથવા વ્યાપક ગરીબીની સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે દારૂણ કે વ્યાપક ગરીબી કોને કહેવાય, બે માર્ક્સની રીતે જયારે પ્રશ્ન આવશે
ત્યારે એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને આ રીતે લખીશું. હવે ગરીબી રેખાથી નીચે જીવતા લોકોની બાબત સમજાવે છે કે ગરીબી રેખા નીચે જીવતા જે લોકો છે એ લોકો એકંદરે કેવા હોય છે, એના સામાન્ય રીતે લક્ષણો જે છે એ કેવા હોય છે ગરીબી રેખા નીચે જીવતા. એટલે ગરીબી રેખા નીચે જીવતા જે વર્ગ હોય, સમાજ હોય, કુટુંબ હોય, એના લક્ષણો કેવા છે અને એને સામાન્ય રીતે બીપીએલ કાર્ડ ધારક લોકો તરીકે ઓળખવામાં આવે છે. બીપીએલ અને જેનું ફૂલ ફોર્મ બને છે બ્લૂ પોવર્ટી લાઈન. ખાસ ધ્યાન રાખશો બાળકો, બ્લૂ પોવર્ટી, ખાસ ધ્યાન રાખશો બ્લૂ પોવર્ટી લાઈન. એક જ મિનિટ, બ્લૂ પોવર્ટી લાઈન. ખ્યાલો તરીકે સમજવા છો આ જે ગરીબી છે એના જે લક્ષણો છે એ શું હોય છે એ લક્ષણો તરીકે આપણે એને સમજવાનું છે અને જે એકંદર આપણે 4 અથવા 3 માર્ક્સમાં પૂછી શકીએ. ખાસ ધ્યાન રાખશો ગરીબી રેખા નીચે જીવતા લોકો જેના લક્ષણો કેવા હોય છે. તો પહેલી બાબત એ કહી છે કે ગરીબી ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. શબ્દ કયો છે બાળકો? ગુણાત્મક. ગુણાત્મક મતલબ શું થયું કે એનો એક એવું લક્ષણ છે જે ગુણાત્મક છે. એટલે સામાન્ય રીતે એ એકંદરે કાં તો વર્ષોથી એ ચાલી આવેલી એક બાબત છે કે જેમાં કોઈ સુધારો નથી. પણ દરેક કુટુંબ એવું નથી હોતું કે જે વર્ષોથી ચાલી આવેલું છે અને તેને લઈને તેમાં કોઈ સુધારો થયો નથી, તો એવો ખ્યાલ હોતો નથી. પણ આપણે ધ્યાન રાખીશું કે ગરીબી એક ગુણાત્મક ખ્યાલ છે. બીજી વાત, ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે લેવામાં આવે છે. લઘુત્તમ આપણે ન્યૂનતમ શબ્દ જોઈ ગયા, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું, અહીંયા લઘુત્તમ એટલે પણ ઓછામાં ઓછું. લઘુત્તમ વસ્તુઓ પ્રાપ્ત થતી નથી એવો સીધો એનો અર્થ થયો. આગળ ચાલીશું બાળકો કે એ જે ખ્યાલ આવે છે તે લોકોના સામાન્ય લક્ષણો કયા છે. તો આપણે સૌથી પહેલા તો એ બાબત અહીંયા સ્પષ્ટ કરવાનું થશે કે આના લક્ષણો શું છે, આ ગરીબી જે છે એ ગરીબીના લક્ષણો શું છે, જે તમારે 3 થી 4 માર્ક્સ માટે કાં તો 2-5 વાક્ય પૂછે તો 2 માર્ક્સમાં પણ લખી શકશો. જે વ્યક્તિ 2 ટંગ પૂરતું ભોજન મળતું નથી, એટલે એવું કુટુંબ, એવો સમાજ, એવો વ્યક્તિ કે જેને 2 ટંકનું ભોજન મેળવવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે, પહેલું લક્ષણ. બીજું, રહેવા માટેની પૂરતી માત્રામાં મોકળાશવાળા જગ્યામાં મળી ન શકતી હોય કે પ્રાપ્ત નથી થતી હોય, એવું ઘર નથી, એવું રહેઠાણ નથી કે જે એકંદરે મોકળાશ હોય એવી જગ્યામાં એ રહી શકે. આપણે ઝૂંપડપટ્ટીની વાત કરીશું તો કેવી અવસ્થામાં રહે છે, એના ઘર, એનો હવા ઉજાસનું કોઈ શક્યતા હોતી નથી. જો શહેર અને ગામડાની રીતે જોઈશું તો એ અવદશા ખૂબ જ ગંભીર જોવા મળે છે. ત્રીજી બાબત, ના છૂટ કે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારમાં, કે જે વિસ્તારમાં રહે છે તે ગંદો વસવાટ છે અને બધો જ વિસ્તાર એવો છે, અને સ્લમ વિસ્તાર કે જ્યાં એકંદરે ગુનાહિત કાર્ય કરે છે, ઘર બેઠા કોઈ પ્રકારનો રોજગાર નથી મળતો, એટલે કેવા હશે, બેરોજગાર હશે, અને બેરોજગાર હશે એટલે શું થશે, સ્લમ કરશે. સ્લમ મતલબ ગુનાહિત કાર્યો તરફ ધીરે ધીરે વળે છે. આ વિસ્તારોમાં વસવાટ કરવો પડે છે અને આવા સંજોગોને લીધે ધીરે ધીરે એના જે વંશજો હોય, પેઢી જે હોય, એ પણ એ કામ તરફ વળતી જાય છે. બીજું, તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય છે. અપેક્ષિત જેની ઈચ્છા હશે કે મારી દર એક મહિને 10,000 શું હોવી જોઈએ, આવક હોવી જોઈએ 10,000 જેટલી આવક,
तो समझी लो कि भाई 10,000 न पण आवे, एनी इच्छा हशे 10,000 पण न पण आवे, 5,000 आवे, तो ते संजोगोमां ते हताशा अनुभवे छे, ए पण एनु एक कारण लक्षण बने छे। बीजू तेनु आयुष्य राष्ट्रीय सरेराश आयुष्य थी पण ओछू होय छे। सिंपल वस्तु छे कि आपणे एवुं विचार्युं के तेनी आवक केटली आवे, 10,000 आवे, पण आवे छे केटली बाळको, 5। હવે 5 ઓછા આવે છે એટલે એ શું થયું, ખોટું પડ્યું, એટલે એની સામે એને જરૂરી અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, ફળફળાદિ જે પ્રાપ્ત થતું હોવું જોઈએ તે ન મળ્યું, એટલે તેનું આરોગ્ય આરોગ્ય જે છે એ આરોગ્ય કેવું રહે છે, સામાન્ય રીતે કથળી જાય છે, અને સામાન્ય રીતે એ કથળેલું આયુષ્યને કારણે તેઓ લાંબુ જીવન જીવવા માટે એટલું સમર્થ હોતા નથી, દરેક કુટુંબ નહીં પણ તે કુટુંબો જો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એવા કુટુંબના ખ્યાલ, જેઓ મોટે ભાગે નિરક્ષર હોય છે, ખાસ તો નિરક્ષર એટલે એને મોટી રોજગારી, ઉચ્ચ હોદ્દો જેને વ્હાઇટ કોલર જોબ કહી શકાય એવા પ્રકારના કામ ધંધા કે નોકરીઓ પ્રાપ્ત થતી નથી, જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય છે। સામાન્ય રીતે આપણે અહીંયા જોયું કે એની જે સેલરી આવે છે, આવક જે પ્રાપ્ત થાય છે તેમાં તેનું જીવન ગુજરાન એટલું સક્ષમ નથી, એટલે ધીરે ધીરે એનું શરીર કે એ કુટુંબના સભ્યો કેવા બનતા જાય છે, તો આરોગ્યપ્રદ સ્વીકારવા લાયક હોતા નથી, અને ધીરે ધીરે એ કેવા બની જશે, તો આરોગ્યથી વિકૃત બનતા જાય છે, અને એ પરિસ્થિતિને કારણે તે ધીરે ધીરે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણાવવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવા મજબૂર થવું પડે છે। તમે ઝૂંપડપટ્ટી આવાસનું સામાન્ય રીતે નિરીક્ષણ કર્યું હશે, જોયું હશે, કોઈ વખત નજરમાં આવ્યું હશે બાળકો, તો 3 બાળકો હોય તેમાં સૌથી મોટું બાળક હોય તો એના માતા પિતા નાનો મોટો કોઈ ધંધો કરતા હોય તો મોટા બાળકને બીજા 2 નાના બાળકોની દેખરેખ રાખવાનું કામ સોંપવામાં આવે છે। એનો સીધો અર્થ શું થયો કે એ જે બાળકો છે એ ભણવાના સમયે શું કરી રહ્યા છે, પોતાના ભાઈ કે બહેનની દેખરેખ રાખી રહ્યા છે। બીજું ભીખ માંગણ જે છે તો એ લોકોને એ પ્રકારનો ધંધો તરફ વળવું પડે છે, અને એનો નિયમ બને છે કે 2 હાથ વધુ કમાણી કરશે, એટલે જે નાની મોટી આવક કે પૈસા ભેગા થશે એમાંથી એ ગુજરાન તરફ વળે છે, એટલા માટે એ ભણવાના સમયે શિક્ષણ લઈ શકતા નથી। જેમના બાળકોનું કુપોષણને લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું રહેતું હોય છે, સીધી વાત કહે કે બાળ મૃત્યુ દર ઊંચો હોય જ છે, કારણ કે કુપોષણથી પીડાય છે, અને પૂરતો પ્રમાણમાં જે પોષક તત્વો વાળો ખોરાક છે કે અન્ય ચીજ વસ્તુઓ છે તે બાળકો પ્રાપ્ત થતો નથી। જેમના બાળકોનું આ રીતે બાળ મૃત્યુ દર ઊંચું હોય છે, ગરીબી રેખાની રીતે જીતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના સરકાર દ્વારા થયેલા પ્રયાસો, તો બાળકો આપણી પાસે માત્ર 2 એવા બાબતો લખી છે, અત્યાર સુધી જે પણ ચર્ચા કરી તે ગરીબી માટેના શું હતા, લક્ષણો હતા જે એકંદરે આપણે અંદર જોયા, એક એક 2 લીટીના વાક્યો બને છે, પણ તેના માટે તમારે ચોક્કસ ધ્યાન રાખીને એને લખવું પડશે। હવે જોઈશું કે સરકારે શું પ્રયત્નો કર્યા આ રીતે ગરીબીને નાથવા માટેના, એક પ્રયત્ન જે કર્યો છે તે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે। આપણે ચર્ચા કરી ગયા કે તેની આવક કેવી છે, ઈચ્છા કરતા ઓછી હોય છે, અને ખૂબ પ્રયત્ન કરવા છતાં તે હંમેશને માટે સફળ બનતા નથી। તેવા કુટુંબને અત્યોદય કુટુંબ કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ BPL કહેવામાં આવે છે। એનો સીધો અર્થ શું થાય બાળકો, કે એવા કુટુંબોની પરિસ્થિતિ દયનીય હોય છે, એટલા માટે તેને દારૂણ ગરીબી કે વ્યાપક ગરીબી નામ આપવામાં આવ્યું છે। સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને રેશન કાર્ડ આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે, ખાસ ધ્યાન રાખજો, જાહેર વિતરણ કાર્ડ મતલબ રેશનિંગ કાર્ડ દ્વારા એને અનાજ, કઠોળ, તેલ, ખાંડ,
अन्य जीवन जरूरियाती चीज वस्तु ओछा दरे मळे ओछी किंमते प्राप्त थाय ते माटे आ दुकानोने वाजबी भावनी दुकानो कहे छे। खास ध्यान आपवानुं छे रेशनिंग कार्ड द्वारा जे अनाज सस्ता दरे प्राप्त थाय छे एने वाजबी भावनी दुकानो ना नामथी ओळखवामां आवे छे। आवा कुટુંબોને प्रति मास आवश्यक चीज वस्तु दरेक महीने ઘરમાં દાખલા તરીકે આઠ સભ્યો હોય પાંચ સભ્યો હોય તો એની સરખામણીએ એને અનાજ પૂરું પાડવામાં આવે છે દર મહિને। અનાજ ખાંડ તેલ મીઠું કેરોસીન આજે મીઠાની જગ્યાએ ગેસ કનેક્શન સાથે પણ એને જોડી દેવામાં આવ્યું છે અને એ રીતે આ જે કુટુંબના સભ્યો હોય છે તેને આ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે। આ દ્વારા તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવાનો શું થયો છે તો કે પ્રયાસ થયો છે। હવે સમજીએ ગરીબીની રેખાનો ખ્યાલ સર્વપ્રથમ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO જેનું નામ તમે પહેલાથી ભણી આવ્યા છો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે આજે એક આરોગ્ય માટેની સંસ્થા છે અને તેના જે નિયામક છે પ્યોર ઓરે ખાસ ધ્યાન રાખશો પ્યોર ઓરે એ વ્યક્તિ દ્વારા આ ખ્યાલ રજૂ કર્યો હતો। આ એટલે ગરીબીનો ખ્યાલ WHO ના નિયામક હતા તે પ્યોર ઓરે હતા અને તેના થકી આ ગરીબી રેખા નીચે જીવતા લોકોનો વિચાર રજૂ કર્યો હતો અને ક્યાં મૂક્યો હતો સમગ્ર વિશ્વ સમક્ષ સમજવાની વાત કરીશું કે ગરીબી રેખાની ગણતરીમાં માપનમાં હવે ગરીબીને કઈ રીતે આપણે ઓળખી શકીએ તો સિમ્પલ વસ્તુ એ બતાવી છે કે ગરીબીના માપન માટે અનાજ વસ્ત્ર રહેઠાણ શિક્ષણ આરોગ્ય પીવાનું ચોખ્ખું પાણી વીજળી સેનેટરેજન વાહનની સુવિધા આ બધું તે કુટુંબ પાસે કે તે કુટુંબના સભ્યો પાસે કેટલું છે એની સુવિધા છે કે નહીં અને છે તો કઈ પદ્ધતિની છે એના ઉપરથી ગરીબીનું માપન નક્કી થાય છે। ખાસ શબ્દો યાદ રાખજો ખોરાક પોશાક રહેઠાણ આરોગ્ય શિક્ષણ મનોરંજન અને એની સાથે સાથે પીવાનું ચોખ્ખું પાણી વાહન વ્યવહાર જેવી 7-8 બાબતોનો સમાવેશ કરી શકાય અને તે કુટુંબની ગરીબીનું માપન નક્કી થઈ શકે છે। હવે દાખલા તરીકે આ વસ્તુ જેની પાસે ન હોય અને જે વસ્તુ ધ્યાનમાં આવે છે તે ધ્યાનમાં લઈને આ એક પહેલી બાબત થઈ। બીજું કેલેરીને ધ્યાનમાં રહી દાખલા તરીકે આપણે જે ખોરાક ખાઈએ છીએ પછી એક દિવસમાં 5 વાર ભલે ખાતા હોઈએ 3 વાર ભલે ખાતા હોઈએ પણ એ કેવો ખોરાક ખાઈએ છીએ એમાંથી ખરેખર પોષક તત્વો કેલરીયુક્ત ખોરાક આપણે ખાઈએ છીએ તે વાત સમજાવી। તો કેલરીના આધારે જીવન ધોરણના નિશ્ચિત સપાટીને ગરીબી રેખા નીચે તરીકે ઓળખવામાં આવે છે એનો સીધો અર્થ શું થયો કે કેલરીયુક્ત ખોરાકમાં આપણે પૌષ્ટિક ખોરાક જો ન ખાઈએ તો કેલરીનું પ્રમાણ કેવું હશે ઓછું થાય છે અથવા તો ઘટે છે। ગરીબી રેખાનો ખ્યાલ સમય સ્થળ સંજોગો કે પરિસ્થિતિમાં આવતા ફેરફાર મુજબ બદલાય છે ખાસ ધ્યાન આપશો કારણ કે દરેક સમયે દરેક સંજોગે દરેક પરિસ્થિતિએ એક સરખી મૂંઝવણ કે સમસ્યાઓ હોતી નથી દરેક સમયે જરૂરિયાતો અલગ અલગ હોય છે અને એ અલગ અલગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પરિસ્થિતિના સંજોગો ઉદ્ભવે છે। તો ગરીબીનું માપનની બે રીતો છે જેને આપણે સમજવાનું કામ કરશું। ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટેની બે રીતો છે તો પ્રશ્ન કદાચ આપણને પૂછે બે માર્ક્સમાં બાળકો કે ગરીબીને સમજવા માટેની રીતો કેટલી છે તો આપણે લખીશું બે એક કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવતા ખર્ચના આધારે દાખલા તરીકે એક કુટુંબ છે એ કુટુંબની 10,000 આવક છે પણ એ 10,000ની આવક 8 સભ્યો છે 5 સભ્યો છે 6 સભ્યો છે તો એ વસ્તુ જે ઘરમાં છે ખર્ચ જે છે એને ધ્યાનમાં રાખીને 10માંથી કેટલો બચાવ થયો 10 જે છે એમાંથી બચવાનું કેટલું થયું તો એ વધશે એના ઉપરથી નક્કી થશે એટલે એ ગરીબીને માપનની કઈ રીત કહેવાય પ્રથમ રીત કહેવાશે। બીજી રીતે એવી બતાવી કે કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે દાખલા તરીકે
एक कुटुंब में पांच सभ्यो छे अने ए पांचे पांच सभ्यो कुटुंब में कमाता नथी। दाखला तरीके त्रण वरिष्ठ नागरिको छे जे नौकरी ने धंधा करे छे, त्रण बाळको छे तो ए धंधा करता नथी, એટલે આવક કમાનારની સંખ્યા કેટલી થઈ? બે જ વ્યક્તિ થઈ, ત્રણ શું કરે છે? કમાતી નથી। એટલે આ રીતે કુટુંબમાં કેટલા સભ્યો છે અને તેમાંથી કમાણી કરનાર કેટલા છે એના આધારે તે બીજી રીત થઈ। અને કુટુંબ કોને કહેવાય? તો બાળકો જે કુટુંબમાં પાંચ સભ્યો ભેગા થાય તેને કુટુંબ તરીકે નિર્ધારિત કરે છે અર્થશાસ્ત્રને આધારે। નિરપેક્ષ ગરીબી કોને કહેશું? તો ખાસ ધ્યાન આપશો વ્યાખ્યા, નિરપેક્ષ સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો, આપણી તરતની જરૂરિયાત છે જીવન જીવવા માટે અત્યંત જરૂરી છે જેવી જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે, લઘુત્તમ એટલે ઓછામાં ઓછા બજારના ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ નથી, મતલબ ખરીદી નથી શકતા, તેવો નિરપેક્ષ ગરીબ કહેવાય। એટલે આપણને વ્યાખ્યા પૂછે નિરપેક્ષ ગરીબ કોને કહેવાય? તો બજારના ભાવે ખોરાક, પોશાક, રહેઠાણ, જરૂરિયાતની વસ્તુઓ, અનાજ જેવી વસ્તુ ખરીદી ન શકાતી હોય તો તે નિરપેક્ષ ગરીબ કહેવાય। અને એની સામે જોવાનું થશે સાપેક્ષ ગરીબ। સમાજની જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી, કારણ કે દરેક કુટુંબની આવક કેવી છે બાળકો? અલગ અલગ છે, અને અલગ અલગ આવક હોવાને કારણે શું થાય છે? ખર્ચ પણ એનો અલગ હોય છે। તો સમજો વાતને, જો કોઈ જૂથ એટલે એક કુટુંબ સમજો, અન્ય કોઈ જૂથ કે કુટુંબ કરતા ઓછી આવક મેળવતો હોય, એક કુટુંબની આવક કેવી છે? વધારે છે। એક કુટુંબની આવક કેવી છે? ઓછી છે, એકની વધારે એકની ઓછી હોય તો તે સાપેક્ષ રીતે શું કહેવાય? કુટુંબ ગરીબ, સાપેક્ષ ગરીબ કહેવાય। એનો મતલબ શું થયો? નિરપેક્ષ ગરીબમાં શું બતાવે છે? કે જીવન જરૂરિયાતની વસ્તુ ન ખરીદે તો સાપેક્ષ ગરીબ, અને સોરી નિરપેક્ષ ગરીબ કોને કહેવાય? કે જરૂરિયાતની વસ્તુઓ ન ખરીદી શકે બજાર ભાવે તો નિરપેક્ષ ગરીબી, અને એક કુટુંબ કરતા બીજું કુટુંબની આવક ઓછી હોય તો સાપેક્ષ ગરીબ કહેવાય। તો આ રીતે અહીં સુધી આપણે એને ધ્યાનમાં રાખીશું। થેન્ક યુ।